રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા નગરજનો તેમજ પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવાની નોબત ઊભી થઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર આ સમસ્યાને વહેલી તકે સમાધાન લાવે તે જરૂરી બન્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક એટલે કે સાપુતારા, અને સાપુતારાથી કોઈ પણ વ્યક્તિ અજાણ હોય તેવું કહી જ ન શકાય. દેશના વિવિધ રાજ્યોમાંથી સાપુતારાની સહેલગાહે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જામે છે. તેવામાં રાત્રિના સમયે સાપુતારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને સાપુતારાની શાન ગણાતા આકાર બ્રિજ પર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. અંદાજે 1 કિલોમીટરના અંતરે એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, જેથી અહીં અંધારપટ રહેતા ભયનો માહોલ છવાયો છે. વર્ષો વીતી ગયા પણ હજુ સુધી આ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ માટે નવા એક પણ લોખંડનો પોલ જોવા મળ્યો નથી. નોટિફાઇડ પાસે સાપુતારાના ટેન્ડરના કરોડો રૂપિયા ભેગા થયા છે, પરંતુ આ બ્રિજ પર નવા પોલ કે સ્ટ્રીટ લાઇટ નાખવાની તસ્દી હજુ સુધી કોઈ પણ અધિકારીએ લીધી નથી. રાત્રિના સમયે આ બ્રિજ પરથી લેકનો નજારો નિહાળવો ખૂબ જ રમણીય છે, પરંતુ સ્ટ્રીટ લાઇટના અભાવે આ સમગ્ર વિસ્તારમાં અંધારપટ રહેતા ભારે ડર ફેલાઈ રહ્યો છે. આટલું ઓછું હોય તો સાપુતારાના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના ધાંધ્યાથી નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક બાજુ મોન્સૂન ફેસ્ટિવલમાં કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે, ત્યારે કાયમી ધોરણે સાપુતારાના નગરજનો તેમજ પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા મળે તે વિષયમાં રાજ્ય સરકાર ગંભીરતાથી વિચાર કરે તે પણ જરૂરી બન્યું છે. હેમંત હળસ, S24 ન્યૂઝ, સાપુતારા.